ભારતમાં દર વર્ષે ડોક્ટરની બેદરકારીને કારણે 50 લાખ લોકોના મોત થાય છે. આ મામલે નિષ્ણાતો માની રહ્યા છે કે ડોક્ટરો અને હોસ્પિટલના કર્મીઓ માટે સરકારે વિશેષ કાર્યક્રમ કરીને જાગૃતતા ફેલાવવી જોઈએ અને આ મૃત્યુ આંકને ઘટાડવા માટે પગલાં પણ લેવા જોઈએ. ડોક્ટરની બેદરકારીનો જોઈએ આ અહેવાલ. ભારતમાં પ્રતિવર્ષ આશરે 50 લાખ લોકોની મોત ડોક્ટરી બેદરકારીના કારણે થાય છે અને તેને લઈને નિષ્ણાતોનો મત છે કે ડોક્ટર અને હોસ્પિટલના કર્મચારીઓ માટે વિશેષ કાર્યક્રમ કરીને આ મૃત્યુ આંક ઓછો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કાર્યક્રમ અંતર્ગત ગંભીર રોગથી પીડાતા દર્દીને કેવી રીતે સંભાળવો તે અંગેની માહિતી હશે. વિદેશની એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરના મતે એક્યુટ ક્રિટિકલ કેર કોર્સ 1980ના દાયકાની શરૂઆતમાં તૈયાર કરાયો હતો તો વિદેશી તબીબી સંસ્થાઓમાં તે ફાયદાકારક પુરવાર થયું છે અને તેનાથી પીડિતોના મૃત્યુ દરમાં 10% નો ઘટાડો જોવા મળ્યો હતો. તો શર્માએ પેટર્નને કહ્યું કે બ્રિટન અને અમેરિકા બંને જગ્યાએ શસ્ત્રક્રિયા ટ્રેન્યુ માટે 2 દિવસનો અભ્યાસક્રમ આવશ્યક છે જ્યાં દર વર્ષે તબીબી બેદરકારીના કારણે 4 લાખથી વધુ લોકોના જીવ જાય છે. હાવર્ડ યુનિવર્સિટીએ આંકડાઓને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને તેમના સર્વેમાં ભારત માટે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં ડોક્ટરોની બેદરકારીથી દર વર્ષે 50 લાખ લોકોના મોત થાય છે અને તેનું કારણ છે કે સારવાર કરાવતા દર્દીને ડોક્ટરો અને નર્સો દ્વારા સરખી સાર સંભાળ કરાતી નથી અને તેના કારણે આ મોત થતા હોવાનો દાવો કરાયો છે. આ માટે ACCCનો ઉદ્દેશ્ય શસ્ત્રક્રિયા, પ્રસૂતિ, અસ્થિબંધન અને અકસ્માત ચિકિત્સા સહિત વિવિધ વિશિષ્ટતાઓ ધરાવતા ચિકિત્સકો અને સર્જનોને દર્દીઓની સ્થિતિમાં ખલેલ પહોંચાડવાનું જોખમ છે. તેમણે કહ્યું કે ભારતીય હોસ્પિટલોમાં આ અભ્યાસક્રમ અમલમાં મૂકવાથી તબીબી બેદરકારીથી થતા મૃત્યુ દરમાં 10% નો ઘટાડો નોંધાશે અને ખાસ કરીને આ યોજના ગ્રામીણ વિસ્તારોની હોસ્પિટલમાં યોજવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ.